ન્યૂઝના અહેવાલ બાદ ભાવનગર મનપા જાગ્યો છે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસરથી ભાવનગર મનપા જાગી ગયું છે. સમાચાર સમાવ્યા છે ભાવનગરથી. ભાવનગરમાં માધવરત્ન કોમ્પ્લેક્સના તમામ ગેટ સીલ કર્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે. માધવરત્ન કોમ્પ્લેક્સમાં સેફ્ટીનો અભાવ હતો, જેને લઈને મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની ધારદાર અસર જોવા મળી રહી છે. તો માધવરત્ન કોમ્પ્લેક્સના તમામ ગેટ સીલ કર્યા છે. ગુજરાતનું સૌથી મોટું ડાયમંડ કોમ્પ્લેક્સ માધવરત્ન છે, અને જેને લઈને મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા બાદ મનપા જાગી ગયો છે. તો માધવરત્ન કોમ્પ્લેક્સમાં સેફ્ટીનો અભાવ હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. હાલ અત્યારે માધવરત્ન કોમ્પ્લેક્સના તમામ ગેટને સીલ કરવામાં આવ્યા છે. તો ઘણા લાંબા સમયથી માધવરત્ન કોમ્પ્લેક્સમાં સેફ્ટીનો અભાવ હતો. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, ભાવનગર ખાતે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હવે ભાવનગર મનપા જાગી ગયું છે, શું કહેશો? જી ચોક્કસ, જણાય તો ભાવનગર શહેરમાં આવેલ માધવરત્ન એટલે કે ગુજરાતની સૌથી મોટી ડાયમંડ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ ફાયર સેફ્ટીનો અભાવ હતો. અનેક વખત કહી શકાય કે ફાયર વિભાગ દ્વારા 3 વર્ષથી જે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ ને કોઈ કારણોસર કામગીરી નથી થઈ. ત્યારે બીજી વખત જયારે મંતવ્ય ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો તેને જોઈને માધવરત્ન ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી જાહેર કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પાછળના જે દરવાજાઓ છે તે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ત્યાંથી આખું કોમ્પ્લેક્સ તેનો વહીવટ શરૂ હતો તે ધ્યાને આવતા ફરી એક વખત મંતવ્ય ન્યૂઝે આ જે અહેવાલ છે તે પ્રકાશિત કર્યો હતો. અહેવાલ પ્રકાશિત થયાના 1 કલાક બાદ તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા માધવ કોમ્પ્લેક્સ રત્ન કોમ્પ્લેક્સ ખાતે પહોંચવામાં આવ્યા હતા, અને જે ઓફિસો અને દુકાનો ખુલ્યું છે તેને સીલ મારવાની પ્રક્રિયા આરંભવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તે સીલ નહીં જ મારવા દેવા માટે કમિશનરની મુલાકાતે હાલ પહોંચ્યા છે. પરંતુ જેટલા ભાવનગર શહેરમાં અનેક બહુમાળી બિલ્ડિંગોને ફાયર સેફ્ટીના અભાવને લીધે કડક કાર્યવાહી થઈ છે, ત્યારે તે લોકોમાં પણ રોષ છે કે આટલી મોટી બિલ્ડિંગ જેની અંદર 1200 થી વધારે ઓફિસ અને 500 જેટલી દુકાનો આવેલી છે, તેમ છતાંય ફાયરની સેફ્ટી 1% પણ નથી, તેને શા માટે છાવરવામાં આવે છે? અને જે રીતના પાછળનો ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો તેને લઈને પણ અન્ય જે ભાવનગરના લોકો છે તેની અંદર રસ જોવા મળ્યો હતો કે આ જે ફાયરની સેફ્ટીને વગરની ઓફિસની અંદર કોના કહેવાથી ને કોની આશીર્વાદથી આ જે કામગીરી છે થઈ રહી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કમિશનરને મળ્યા બાદ આ બિલ્ડિંગ છે તેને સીલ મારવામાં આવશે કે નહીં, અથવા તો કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. જી જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જોડે તમારા સંવાદદાતાએ જણાવ્યું, માધવરત્ન કોમ્પ્લેક્સમાં 500 થી વધારે ઓફિસો આવેલી છે, તેમ છતાં પણ ત્યાં સેફ્ટીનો અભાવ છે.